हाय फ्रेंड्स કેમ છો બધા મજામાં ને મજામાં જશો મિત્રો હું ભરત ગોહિલ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ્યારે ધ્વનિ શ્રેણી વિષય અધ્યયન કરી ચૂક્યા છીએ આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે અને જે પૂછાય એવા જે ધ્વનિ શ્રેણીના કેટલાક ઉદાહરણ આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અન્ન પાણી ઉદાહરણ વિશે જોઈએ तो अ प्लस न प्लस न प्लस अ प्लस प प्लस आ प्लस न प्लस ई दीर्घ ई छे माटे तो अन्न शब्द जोए तो अ प्लस न अने बे न जोड़ा अक्षर छे प्लस अ न मा अ जोड़ा अक्षर छे प प्लस आ એટલે પા અણ પ્લસ ઈ હવે ગૌરી વ્રત જોઈ પાર્વતી વ્રત તો ગ પ્લસ ઔ તો ગૌ થઈ ગયું પછી ર પ્લસ ઈ દીર્ઘ ઈ આવી ગયું ત્યાર પછી વ્ર શબ્દ છે તો ર પાછળ જ બોલાય છે વ્રત તો વ પ્લસ ર પ્લસ અ પ્લસ ત તો ગૌરી વ્રત ત્યારબાદ મિત્રો જોઈએ ઔદ્યોગિક જે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજજો તમે ઔદ્યોગિક જે શબ્દ છે તો અ પ્લસ દ્ય શબ્દ છે એટલે દ પ્લસ દ્ય થી જોડાશે છે આપણે તમને ખ્યાલ છે દ વાળો આપણે નિયમ જોયેલો દ્ય તો દ પ્લસ દ્ય પ્લસ ઓ આ નિયમ ખાસ ધ્યાનમાં લેશો વિદ્યાર્થી મિત્રો અ પ્લસ દ પ્લસ દ્ય प्लस ओ बराबर द्यो राइट प्लस ग प्लस ई प्लस क औद्योगिक खंडणी तो ख प्लस आ ड प्लस अ प्लस ड प्लस E plus Y plus U અનુસ્વાર છે ખાંડણીનો રાઈટ ઓકે અશ્રુધાર અ પ્લસ સ્ર શબ્દ છે તો સ પ્લસ ર થી બરાબર બન્યો છે સ્ર તો અક્ષ અશ્રુ તો ર પ્લસ ઉ શ્રુ શબ્દ આવી ગયો પ્લસ ધ પ્લસ આ પ્લસ રા પ્લસ આ ર પ્લસ આ ધારા રાઈટ અ પ્લસ અ પ્લસ ર પ્લસ ઉ અશ્રુ પ્લસ ધ પ્લસ આ ર પ્લસ આ ધારા અરવલ્લી માં અ ત્યાર પછી ર પ્લસ અ પછી વ પ્લસ અ ત્યાર પછી લ પ્લસ લ પ્લસ ઈ અરવલ્લી રાઈટ એવા જ વિદ્યાર્થી મિત્રો જે અન્ય ઉદાહરણ જોઈએ આપણે તો ગણિતજ્ઞ જે શબ્દ છે તો એમાં ગ प्लस अ આવશે ત્યાર બાદ હણ પ્લસ રસ્વઈ આવશે ત્યાર બાદ ત પ્લસ અ ત્યાર પછી ય જ્યારે શબ્દ છે તો જ પ્લસ ઞ પ્લસ અ રાઈટ ઓકે ત્યાર પછી સૌંદર્ય જે શબ્દ છે સૌંદર્ય હવે નનો આપણે ઉચ્ચાર કર સૌંદર્ય નનો ઉચ્ચાર આપણે કરીએ છીએ તો આપણે ન મૂકીશું રાઈટ જનરલી જ્યાં મૃદુ હોય ત્યાં આપણે માત્ર સ ઉપર અનુસ્વાર કરી દઈએ છીએ પરંતુ આનો નનો ઉચ્ચાર આપણે કરીએ છીએ માટે આપણે ન કરવો પડે તો સ પ્લસ અ સૌ प्लस न प्लस द प्लस अ प्लस
र प्लस य प्लस अ सौंदर्य तो र य नि ऊपर रेप छे तो र आगळ આવશે य प्लस अ अस्तित्व तो अ प्लस स प्लस त प्लस इ ત્યાર પછી આવશે અ પ્લસ સ પ્લસ ત પ્લસ ઈ અસ્તિ પછી ત પ્લસ વ પ્લસ અ એટલે અસ્તિત્વ ઉત્કૃષ્ટ જે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો હવે તો તમને સ્વર વ્યંજન અલગ કરતા આવડે ગયું હશે આ ધ્વનિ શ્રેણી ખૂબ જ સરળ લાગે ને તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કેટલાક ઉદાહરણ છે એના વિષય અધ્યયન કરીએ ઉત્કૃષ્ટ જે શબ્દ છે તો એમાં ઉ સ્વર છે ત્યાર પછી ત પ્લસ ક પ્લસ રુ ત્યાર પછી શ ટ પ્લસ અ તો ઉત્કૃષ્ટ જોડાક્ષર શબ્દ છે માટે અ આવશે જ ઉ પ્લસ ત પ્લસ ક ત અને પ જોડાક્ષર જે પછી રૂ આવી ગયો કૃ શ પ્લસ ટ પ્લસ અ ત્યાર પછી સ્નિગ્ધ જે શબ્દ છે તો એમાં જોઈએ સ પ્લસ ન પ્લસ ઈ લેસની સ પ્લસ ન પ્લસ ઈ એટલે સ્ની શબ્દ થઈ ગયો ત્યાર પછી ગ પ્લસ ધ પ્લસ અ એટલે સ્નિગ્ધ શબ્દ થઈ ગયો સ્વર વ્યંજન સરળ છે ને વિદ્યાર્થી મિત્રો બસ આ જ રીતે તમારે થોડીક પ્રેક્ટિસની જરૂર છે તો હવે જોઈએ વિદ્વતા શબ્દ છે ખાલી વિદ્વતા નથી વિદ્વતા છે આપણે સર્વોત્તમ શબ્દ જોયો હતો એ મુજબ વ પ્લસ ઈ વ પ્લસ ઈ પ્લસ દ પ્લસ વ દ્વ તમને ખ્યાલ હશે જોડાક્ષર શબ્દ છે ત્યાર પછી ત પ્લસ ત પ્લસ આ વિદ્વતા બે ત જોડાક્ષર છે તમને ખ્યાલ હશે રાઈટ ઓકે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન ચક્ષુ તો તમને જ્ઞ શબ્દ કઈ રીતે આપણે સ્વર વ્યંજન અલગ કરીએ છીએ તમને ખ્યાલ જ છે તો જોઈએ સંસ્કૃતનો તત્સમ શબ્દ હોવાને કારણે જ થી આપણે શરૂઆત કરીશું તો જ પ્લસ ઈ પ્લસ અ એટલે જ્ઞ શબ્દ છે એટલે આ આવશે પ્લસ ન પ્લસ અ પ્લસ ચ પ્લસ અ જ્ઞાન ચ પછી ક્ષુ ક્ષર શબ્દ પણ જોડાક્ષર શબ્દ છે તો ક પ્લસ ક પ્લસ ઉ તો અહીંયા ક પ્લસ પ્લસ ઉ તો જ્ઞાન ચક્ષુ તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કે આપણે નિઃશબ્દતા હવે ટેક્સ્ટબુકમાં ક્યાંક વિસર્ગનો ઉપયોગ થયેલો છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ત્યાં વિસર્ગ જેને પણ જે ટેક્સ્ટબુકમાં જે વિસર્ગનો ઉલ્લેખ છે ત્યાં તેનો શબ્દ થાય છે તો નિઃશબ્દતા છે આ શબ્દ ખરેખર છે તો ન પ્લસ ઈ હવે રસ્વઈ હોય ત્યારે હંમેશા રસ્વઈ જ કરવી એ ખાસ ધ્યાન આપવું ત્યાર પછી સ ત્યાર પછી ત પ્લસ અ ત્યાર પછી બ પ્લસ થ પ્લસ અ પ્લસ ત પ્લસ આ હવે તમને ખ્યાલ આવી ગયો હશે નિસ્તબ્ધતા વૈષ્ણવજન વિદ્યાર્થી મિત્રો પેલું જ કાવ્ય આપણે નરસિંહ મહેતાનું જોયું એટલે તમને ખ્યાલ હશે કે નરસિંહ મહેતાનું જ્યારે નામ આવ્યું તો જ્યાં ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો જ્યાં ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો એ મારી ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સોરઠ ધરણી ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય સોરઠ ધરણી
तो जहाँ भगत नरसिंह जहाँ नाचियो नेहमा अने संपदा पामियो जहाँ सुदामो अया वीर गांधी ने दयानंद जन्मिया सती ने संतनो से विसामो अने हजी आये गामे गामे उभा छे थांभला हजी आये गामे गामे उभा छे थांभला अने गाता ये सुरवीर नी गाथा ये वरणी ये मारी भारती भूमनी वंदुतने आवडी धन्य हो धन्य सोरठ धरणी धन्य हो धन्य सौराष्ट्र धरणी धन्य हो धन्य गुर्जर धरणी धन्य हो धन्य गुर्जर धरणी एवो वैष्णवजन नरस मेहता तो एना विषय का आपणे जे बात करिए तो व प्लस ऐ तो वैश थई गयो त्यार पछी जोईए विद्यार्थी मित्रो स प्लस ण प्लस व प्लस च प्लस न वैष्णवजन जोई व प्लस ऐ वै स ने ण जोडाक्षर छे तो स प्लस ण प्लस अ प्लस व प्लस अ ज प्लस अ अने न क्या अपनी प्रतीक्षा में जोई प्र शब्द छे એટલે તમને ખબર છે ર પાછળ બોલાશે પ પ્લસ ર પ્લસ અ પ્ર પછી ત પ્લસ દીર્ઘ ઈ છે એટલે આપણે દીર્ઘ ઈ કરીશું ત્યાર પછી ક્ષ શબ્દ છે જોડાક્ષર શબ્દ છે તો ક પ્લસ અ પ્લસ આ પ્રતીક્ષા એ પરાક્રમ અભ્યાસનો પરાક્રમ કરવાનો છે તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો પ પ્લસ અ પ્લસ ર પ્લસ આ પછી ક્ર શબ્દ છે તો તમને ખ્યાલ જ છે ક પ્લસ ર પ્લસ અ ક્ર મ પરાક્રમ જે શબ્દ જોઈએ પ પ્લસ અ ર પ્લસ આ ક્ર શબ્દ છે તો આપણે ર પાછળ જ બોલાય છે તમને ખબર જ છે ક્ર તો ક પ્લસ ર પ્લસ અ એટલે ક્ર પ્લસ મ હવે ગુજરાતી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો આપણે હું એવો ગુજરાતી ચેપ્ટર ભણી ચૂક્યા છે વિનોદ જોશી હું એવો ગુજરાતી જેની ગદગદ ફૂલે છાતી અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર એ આ ગુજરાતની જે વાત છે તો આપણે ગુજરાતી કે તું વાણી વિચાર મારી ગુજરાતી ભાષા તું વાણી વિચાર મારી ગુજરાતી ભાષા તું બુદ્ધિ વ્યાપાર મારી ગુજરાતી ભાષા તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી શબ્દ ના સ્વર વ્યંજન જોઈએ તો ગ પ્લસ ઉ પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ આ પ્લસ ત પ્લસ ઈ દીર્ઘ ઈ આવશે હવે રત્નાકર શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો રત્નાકર એટલે દરિયો એમાં આપણે જોઈએ તો ર પ્લસ અ આવશે ત્યારબાદ ત પ્લસ ના એટલે આ આવશે રાઈટ ર પ્લસ અ ત અને ન જોડાક્ષર છે એટલે ત પ્લસ ન પ્લસ આ રત્ના પ્લસ ક પ્લસ અ પ્લસ ર રત્નાકર રાઈટ હવે સૂર્ય મંદિરમાં જોઈએ તો સૂર્ય શબ્દ છે સ પ્લસ ઉ કરવું પડશે કારણ કે દીર્ઘ ઉ છે તમને ખ્યાલ જ છે અને નિયમ એવો છે કે ઉપર જ્યારે રેફ હોય ત્યારે હંમેશા દીર્ઘ ઉચ્ચ આવે હંમેશા યાદ રાખવું ખાસ ત્યાર પછી ઉપર રેફ છે એટલે એનો ર થશે તો ર પ્લસ ય પ્લસ અ સૂર્ય પ્લસ મંદિરમાં શું આવશે મ પ્લસ અમ
મન દ પ્લસ જ્યારે ઉપર અનુસ્વાર જ્યારે છે તો ઉપર અનુસ્વાર નથી આવી જશે ત્યારથી દ પ્લસ ઈ પ્લસ ર સૂર્ય મંદિર નવરાત્રિ નવરાત્રિ શબ્દ છે રહેવો ને એટલે નવરાત્રિમાં તો માતાજીના નવલા નોરતા હોય એ તો તમને ખ્યાલ જ છે અને આ માતાજી ના નવલા નોરતામાં એ રમતો ભમતો જા આજ માનો ગરબો રમતો જાય એ પવન જ પાટા ખાય આજ માનો ગરબો રમતો જાય નવરાત્રી વહી ગઈ હવે નવરાત્રીના જ્યારે સ્વર વ્યંજન અલગ કરીએ તો ન પ્લસ અ પ્લસ વ પ્લસ અ નવ પ્લસ ર પ્લસ આ એટલે રા અને ત્રી ત શબ્દ છે એટલે ત પ્લસ ર પ્લસ ઈ આવશે રસ્વઈ છે માટે તો તમને ખ્યાલ આવી ગયો હશે સ્ટુડન્ટ્સ પ્રામાણિકતા મને ખબર છે સ્ટુડન્ટ્સ કે તમને બધા જ શબ્દો આવડે છે જોઈએ પ્રામાણિકતામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો પ પ્ર શબ્દ છે પ્ર પ્ર તો ર પાછળ આવશે પ્રા પછી મા પછી ણ પ્લસ ઈ પ્લસ ક પ્લસ અ પ્લસ ત પ્લસ આ તો પ્રામાણિકતા બની ગયું મળશે કે નહીં રીપીટ પ પ્લસ ર પ્લસ આ એટલે પ્રા મ પ્લસ આ એટલે મા ણ પ્લસ ઈ એટલે હણી ક પ્લસ અ બરાબર ક પ્લસ અ બરાબર ક અને ત પ્લસ આ બરાબર તા તો ક્ષિતિજ જ્યાં જમીન આકાશ અને પાતળ જેમ મળતા રૂપી કાલ્પનિક રેખા જે ક્ષિતિજ ક્ષ શબ્દ છે એટલે ક પ્લસ અ પ્લસ અ બનશે તો ક પ્લસ અ પ્લસ ઈ કારણ કે ઈ શબ્દ છે લક્ષી પ્લસ ત પ્લસ ઈ પ્લસ જ ક્ષિતિજ વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ ક્ષી શબ્દ છે એટલે ક પ્લસ સ પ્લસ ઈ એટલે ક્ષી ત પ્લસ ઈ એટલે તી અને જ ત્યાર પછી બુભુક્ષ એટલે ભૂખ્યા બુભુક્ષ નો અર્થ થાય છે ભૂખ્યા તો બ પ્લસ ઉ પ્લસ ભ પ્લસ ઉ પ્લસ ક્ષુ તો અહીંયા શું આવે ક પ્લસ પ્લસ ઉ બુભુક્ષુ ત્યાર પછી પુષ્કળ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ પ્લસ ઉ પ્લસ સ અને ક જોડાક્ષર છે તો સ પ્લસ ક પ્લસ અ પ્લસ અળ ત્યાર પછી જન્મોત્સવ જ પ્લસ અ આવશે ત્યાર પછી ન પ્લસ મ પ્લસ ઓ જન્મો ન પ્લસ મ જોડાક્ષર છે પ્લસ ઓ પછી ત પ્લસ સ પ્લસ અ પ્લસ વ જન્મોત્સવ ખ્યાલ આવી ગયો હશે મિત્રો તમને હવે સ્તબ્ધ શબ્દ જોઈએ સ પ્લસ ત પ્લસ અ સ્ત પછી બ પ્લસ ધ પ્લસ અ સ્તબ્ધ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે ત્યારબાદ મિત્રો આજનું કરાવેલું છે ગૃહ કાર્ય આજના લેક્ચરમાં જે તમે અલગ અલગ ઉદાહરણો જે જોયા છે એના આપણે સ્વર વ્યંજન અલગ કરેલા એ તમામ ઉદાહરણને તમારે એકવાર લેખન કાર્ય કરવાનું રહેશે વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ તમારે આજના લેક્ચરમાં કરાવેલું જે ગૃહ કાર્ય છે એ તમારે જેટલા પણ ઉદાહરણ આપણે જોયા પાઠ્યપુસ્તક આધારિત તો એ બધા જ ઉદાહરણ તમારે એકવાર ગૃહ કાર્ય કરવાનું રહેશે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ